બધાને એક લાઈન પૂરી થઈ ગઈ, બધા થઈ ગઈ, સરસ.
બીજી લાઈન. કઈ લાઈન? બીજી લાઈન. બરાબર. તો ચલો બીજી લાઈનમાં શું છે જોયું હતું, ફરી આપણે જોઈ લઈએ. ચલો ગ ચ ક ઘ છ ખ. બરાબર, બધા લખ્યું છે ને. તો ચલો આ જાતે કરવાનું છે. બરાબર, શું કરવાનું છે? જાતે. ચલો પહેલા શું સુધારવું આપણે? ક. ક ક્યાં છે? આરે. તો ચલો ભાઈ કને લખો, મારો લખો ક. બરાબર. તો ચલો ભાઈ ક પછી શું આવે હવે જોવાની, આ મોઢે કરવા. બોલો ક. ક પછી શું આવે? અપેક્ષા ખ. ચલો ખ સુધી કાઢો, ક્યાં છે? આરે. ચલો ખ ચેક કરવાનો, લખો ખ. ચલો ભાઈ હવે ખ પછી શું આવે? ભાઈ ખ પછી શું આવે? ગ. ખ ક્યાં છે સુધી કાઢો તો? આરે. ચલો ભાઈ ઘરે ચેક કરો, લખો ઘ. ચલો ભાઈ ઘ પછી શું આવે? શું આવે સ્વાતિ? ઘ. લખો ઘ. ચલો પછી ઘ પછી શું આવે? રાજા. ચ. ચ ક્યાં છે સુધી કાઢો તો? અને ચ કહેવાય ના, અને ચ કહેવાય ના. સરસ. ચલો હવે હું બીજી લાઈન કરું છું. ચલો બીજી લાઈન પતી ગઈ, હવે આપણે કઈ લાઈન આવ્યા? ત્રીજી લાઈન. ચલો ત્રીજી લાઈન માં શું આવે? પહેલા જોઈ લો, વાંચ્યો બધા. જો વાંચવાનું એટલે વાંચીને આપણે ઓળખ થઈ જાય. બરાબર, એટલે આપણને કયો અક્ષર નથી આવડતો આપણને શીખી જઈએ. બરાબર, એ બધા વાંચવા. જ ટ ડ ઢ ઠ જ. આ જ ક્યાં બોલાય? અંદર બોલાય જ. બરાબર. તો ચલો ભાઈ આ છ છે, તો છ પછી શું આવે છે? મેં તમને શીખવાડ્યું ને. ચલો રિવિઝન કરો. આ છ છે, છ પછી કઈ લાઈન ચાલુ થઈ? જ. બરાબર. તો ચલો જ ક્યાં છે સુધી કાઢો તો? આ જ કહેવાય ના, આ રહ્યું છે. તો ચલો જ ની પર લખો, મારો લખો જ. ચલો જ પછી શું આવે? જ. ક્યાં જ સુધી કાઢો તો? આ રહ્યું. ચલો જ ને લખો, મારો લખો જ. ચલો હવે હવે જ પછી શું આવે? ટ. ટ ક્યાં છે? આલો. ચલો ભાઈ ટ ક્યાં છે બતાવો તો? ક્યાં છે ટ? અને ટ કહેવાય ના, અને ટ કહેવાય ના. કોને કહેવાય? આલો કહેવાય. તારું મોઢું કઈ બાજુ હોય? તારું મોઢું આ બાજુ હોય. તારું મોઢું કઈ બાજુ હોય? આ બાજુ હોય, એને ટ કહેવાય. તો તારું મોઢું તમે લખો, મારો લખો ટ. ચલો ટ પછી શું આવે? ઠ. ઠ ક્યાં છે સુધી કાઢો તો? અને ઠ કહેવાય ના, અને શું કહેવાય? ઠ. ચલો ઠ ને લખો, મારો લખો ઠ. ચલો ઠ પછી શું આવે જુઓ તો? એના ગાડી ડ. બરાબર ને. ઠ પછી શું આવે? ડ. ભાઈ ડ નું મળું કઈ બાજુ છે? આ બાજુ છે. જુઓ ડેનું મળું કઈ બાજુ છે? આ બાજુ છે. જુઓ આ બાજુ ડરું મળું કઈ બાજુ છે? આ બાજુ. તો ચલો ભાઈ ક્યાં છે સુધી પાડો તો? આ છે ના, આવે જય મળું આ બાજુ છે, એને મળું આ બાજુ આવે. બરાબર. ચલો ડરે પછી તમારો મારે બધાએ સરસ. ચલો હવે ઢ પછી શું આવે? ઢ. ઢગલાનો ઢ પણ બોલાય ના? બોલાય. બોલાય ના? બોલાય. ક્યાં છે ઢ? ઢ ક્યાં ગયો? આવ્યો. તો ચલો જીઠાને દેખો મારો, લખી કાઢો. લખે બધાએ સરસ થઈ ગયું ને. જો જ જ ટ ઠ ડ ને ઢ. બરાબર. ચલો હવે જાતે કરો. ચલો તૈયાર બધા? ચલો ભાઈ આ છ છે ને, છ પછી શું આવે? જ. જ ક્યાં છે? આ જ છે ને? આ જ નહીં, આ જ નહીં. કયો જ? મીંડાવાળો જ. એવું બોલાય ના? બોલાય. શું બોલાય? જ. ચલો જને ચેક મારો, જને ચેકો માર્યો. ચલો જને ચેકો મારો, લખો જ.
જ પછી જ જે તમારો ચલો પછી શું આવે બોલો તો લાઉડ બોલ તો જ પછી શું આવે ટ તો ભી ટ થાય છે અને ટ કહેવાય ટ કોને કહેવાય આને કહેવાય આને કહેવાય હા કે આનું મોઢું આ બાજુ છે બરાબર ટ ચલો તો ટ પછી શું આવે ઠ ચલો ઠ પછી શું આવે ડ ધારું મોઢું કઈ બાજુ છે આ બાજુ છે ચલો ડ પછી શું આવે ભાઈ ઢ ઢ આવી ગયું બધાને ચલો જ જ ટ ઠ ડ ને ઢ આવડી ગયું બધાને ક્રમમાં થઈ ગયો ને આપણે પક્કો સરસ આ બધા તમે જોવો તૈયાર ચલો હવે બીજો સવાલ છે આપણી પાસે આપેલા મૂળાક્ષર મૂકી શબ્દ બનાવવાના છે બરાબર તો ચલો ભાઈ આપણે કોને જેલમાં પૂરી દીધા છે જુઓ તો પહેલા પેટીમાં કોને પૂરી દીધા છે આપણે ઘ ને પૂર્યું છે પછી જ ને પૂર્યું છે પછી ખ ને પૂર્યું છે પછી મા ને પૂરી દીધા છે બરાબર ને હે આપણે જે બધા જેલમાં પૂરી દીધા છે ને તો આપણે બધાને જેલમાંથી બહાર કાઢી નાખીએ શું કાઢી નાખીએ જેલમાંથી બહાર ચલો ભાઈ આપણે બધા જેલમાંથી બહાર કાઢી પહેલા કોને જેલમાં પૂર્યો છે ઘ ને તો જો ભાઈ આ જે ખાલી દેખાય દેખાય છે ને ત્યાં બધા ગ લખી કાઢો ચલો ઘ ઘ ઘ ઘ લખી કાઢો તો ચલો કર શબ્દ બનાવો વાંચો ગ ર મ મ ગ જ ગ ર જ મ ગ ર બની ગયા શબ્દ બની ગયા ને સરસ ચલો જો હવે આને કોની જેલમાં પૂરો છે જને બરાબર તો ચલો જને જેલમાંથી બહાર કાઢો જેલમાંથી એને બહાર કાઢો ચલો ભાઈ બહાર આવી જા જેલમાંથી એને બહાર કાઢવાનો ચલો જ જ જ જ બહાર કાઢને કયો અત્યારે સરસ ચલો કયો શબ્દ બનો જ ગ ત જ ન ક જ આવજો મારા મિત્રો.